ગુડ મોર્નિંગ ધોરણ બારના વિદ્યાર્થી મિત્રો ભૂગોળ વિષયમાં પ્રકરણ નવ કુદરતી સંસાધનોની અંદર કાલે આપણે કુદરતી કાલે આપણે સાગરીય સંસાધનો વિશે વાત કરી આજે આપણે સાગરીય સંસાધનની સમસ્યાઓ અને ઉકેલ વિશે વાત કરીશું પહેલાં સમસ્યા હોય ત્યાર પછી ઉકેલ હોય કેમ કે સમસ્યા હોય એનો કોઈને કોઈ ઉકેલ તો હોય જ છે તો આપણે જોઈએ કે સાગરીય સંસાધનોની કેવી કેવી સમસ્યાઓ છે સાગરમાં અપાર સંસાધનો એટલે કે સાગરમાં ખૂબ જ સંસાધનો આવેલા છે અગાઉ વાત કરીએ એમ જ કે ધરતી ઉપર જેટલા કુદરતી સંસાધનો છે એના કરતાં વધારે સંસાધનો અને કિંમતી સંસાધનો દરિયાની અંદર આવેલા છે સાગરની અંદર આવેલા છે અને ખૂબ જ ઉપયોગી આપણે અગાઉ વાત કરી હતી ને કે સાગરની અંદરથી ખૂબ જ મૂલ્યવાન ધાતુ હીરા મોતી ખૂબ જ મૂલ્યવાન વસ્તુઓ મળી આવે છે ખનીજ તેલ પણ મળી આવે છે અને ઘણા બધા ધાત્વિક અને અધાત્વિક ખનીજો પણ મળી આવે છે એટલે કે ધરતી ઉપર નથી એના કરતાં પણ વધારે સંસાધનો સમુદ્રની અંદર છે આ બધા સંસાધનો ઉપયોગ માનવી કરે જ છે પણ માણસોએ આ સંસાધન મેળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યો છે અતિશય ટેકનોલોજીનો ઉપયોગના કારણે જે સાગરની અંદર અમુક જીવો છે એ મરી જાય છે અથવા એના ઉપર એના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે અને મત્સ્યન પ્રવૃત્તિ માછલા પકડવાની પ્રવૃત્તિઓ પણ આજે દિવસે દિવસે અનિયંત્રિત થતી જાય છે કે એનું કોઈ નિયંત્રણ નથી સતત ઝડપી વધી રહ્યું છે તેને કારણે પણ સમુદ્રના ઘણા બધા જીવો છે એ નાશ પામે છે અને બીજું તો છે જ કે પ્રદૂષણના કારણે પ્રદૂષણના કારણે પણ જે આ મત્સ્યન સંપત્તિ છે કે જે માછલાઓ છે એ સમુદ્રની અંદર મરી જાય છે તો આના કારણે આના કારણે જે સાગરીય જીવોનું એક પારિસ્થિતિક તંત્ર એટલે કે એનું એક ચક્ર ચાલતું હતું જીવચક્ર એના પર ખૂબ જ અસર થઈ છે કારણ કે એનો ખોરાક શું છે તો કે નાની માછલીઓ હોય એ શેવાળ અથવા કોઈ ઝીણી ઝીણી ઘાસ ને એવું ખાતી હોય પછી નાની માછલીને મોટી માછલી ખાય એને બીજી માછલીઓ ખાય એમ એનું ચક્ર જીવચક્ર ચાલુ હોય એમ એનું ચક્ર ચાલુ રહે પણ આમ જો દરિયાની અંદર પ્રદૂષણના કારણે અથવા બીજા કોઈ કારણોસર જો આ જે મત્સ્યન છે જે માછલાઓ મરી જાય તો આ સંપત્તિ જે મત્સ્યન સંપત્તિ છે એ દિવસે દિવસે ઘટવા લાગે અતિ મત્સ્ય મત્સ્યન પ્રવૃત્તિને પરિણામે અતિ મત્સ્યન પ્રવૃત્તિ એટલે કે સતત માછલા પકડવાનું ચાલુ જ રહે એના કારણે જે કેનેડા છે કેનેડાના ન્યૂ ફાઉન્ડલેન્ડના કિનારે જે આવેલો જે સમુદ્ર છે ત્યાં વિશાળ મત્સ્યન ક્ષેત્રોમાં કે વિશાળ પ્રમાણમાં જે માછલાઓનું પ્રમાણ ઘટી રહ્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં કારણ કે માછલા પકડવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને સાગર કાંઠે આવેલા ખંડીય છાજલીઓના પ્રદેશોમાં શહેરો અને ઉદ્યોગોનું દૂષિત જળ સતત ઠલાવ આવે છે કે ખંડીય છાજલી પહેલા હું આનું કહી દઉં આ શબ્દનું ખંડીય છાજલી એટલે કે જે સમુદ્રનો કિનારાનો પ્રદેશ હોય ખંડીય છાજલી કહેવાય તો આપને ખબર જ છે કે આપણા ગામનું ગટરનું પાણી હોય એનું પણ જે ભૂંગળું એ ક્યાં હોય નદીની અંદર હોય કે ગામનું ગટરનું પાણી ક્યાં જતું હોય નદીમાં જતું હોય નદીનું પાણી ક્યાં જાય સમુદ્રમાં જાય તો એનાથી જે સમુદ્ર છે એ તો દૂષિત થયો જ છે સમુદ્રનું પાણી ખરાબ થાય બીજું કે આપણે ઘણીવાર આપણો ઘરનો કચરો પછી ગામ આખાનો કચરો જે કચરા લેવાવાળા આવતા હોય એ ગામ આખાનો કચરો ક્યાં નાખવા જાય તો કે નદીના કિનારે નાખવા જાય અમુક મોટા મોટા શહેરો હોય અથવા દરિયા કિનારે જે શહેરો આવેલા છે એ લોકો શું કરે કે ગામનો કચરો હોય એ કચરાવાળા એ ટ્રેક્ટર છે એ દરિયા કિનારે ઠાલવી દે એટલે કચરાની અંદર તમને ખબર જ છે કેટલી અનેક વસ્તુ હોય પ્લાસ્ટિકની બોટલો હોય થેલીઓ હોય કાગળ હોય કચરો હોય પછી કપડાં હોય દવા હોય આવી બધી વસ્તુઓ હોય છે ખરેખર દવાને તો આવા કચરામાં નાખવી જ ન રહે જોઈએ જે દવા છે એને તો અલગ રીતે નાશ કરવી જોઈએ તો આ બધો કચરો છે એ સમુદ્રના કિનારો પર ઠલાવવામાં આવે તો સમુદ્રની અંદર જે મોટા મોજા આવે ભરતી આવે ત્યારે તો મોટા મોજા આવે જ અને ઊંચા પણ ઉછળે તો એની ઊંચાઈ વધારે એટલી લંબાઈ વધારે હોય તો એ જે કચરાનો ઢગલો હોય એમાંથી કચરો છે એ દરિયામાં લેતો જાય પોતાની સાથે સમુદ્રમાં લેતો જાય તો એના કારણે જે જીવસૃષ્ટિ જે સાગરીય જીવસૃષ્ટિ છે એના ઉપર ખૂબ ગંભીર અસર થઈ છે પછી પરવાડાના વિસ્તારોમાં સાગર કાંઠે પરવાડાના જીવો કે જે પરવાડાના જીવો છે પથ્થર જેવા જીવો કે પરવાડાના જીવો એક એક સમુદ્ર જીવ જ છે પણ એમ એનો આકાર પથ્થર જેવો એટલે એને પથ્થર જેવા જીવો કહેવાય છે એક જ જગ્યાએ સ્થિર રહેતા હોય છે એટલા માટેને પરવાળાના જીવો કહેવાય છે અને પરવાળાના ટાપુ પણ હોય છે ગુજરાતની અંદર પણ કચ્છ ખાતે બેતાલીસ જેટલા જે પરવાળાના ટાપુ આવેલા છે કે એની અંદર જે પરવાળાના જીવો રહે છે તો પરવાળાના વિસ્તારોમાં સાગર કાંઠે આવેલી ખનીજ તેલની રિફાઇનરીઓ કે સાગરના કાંઠે કે દરિયાની કાંઠે જે ખનીજ તેલની રિફાઇનરી હોય રિફાઇનરી એટલે કે ખનીજ તેલ શુદ્ધ કરવા માટે પેટ્રોલ ડીઝલ તો આપણે અગાઉ વાત થઈ ગઈ ને ખનીજ તેલ કોની કહેવાય તો એ પેલા અશુદ્ધ રૂપે મળે છે એટલે એને શુદ્ધ કરવું પડે તો રિફાઈનરીમાં શુદ્ધ કરવામાં આવે પછી શુદ્ધ કર્યા પછી જે એમાંથી શુદ્ધ કરે એટલે એમાં પાણીની જરૂર પડે તો એ દૂષિત પાણી છે આવા પરવળાના ટાપુઓમાં ઠલવવામાં આવે છે કે જે પરવાળાનો જે ટાપુ હોય એમાં એવું ખરાબ પાણી ઠલવામાં આવે તો એના કારણે જે પરવાળાના જીવો છે એના ઉપર ખૂબ અસર થાય છે અને આવા પરવાળાના જીવો ઘણીવાર નાશ પણ પામે છે તો આપને ખબર જ છે કે જામનગર ખાતે જે પિરોટન ટાપુ આવેલો છે ત્યાં જામનગર ખાતે જ રિલાયન્સની રિફાઈનરી છે તો આવી ઘણી બધી રિફાઈનરીઓની જે ખરાબ પાણી હોય દૂષિત પાણી હોય એ શું થાય કે જેવા આ પરવાડાના ટાપુઓમાં ઠલાવવામાં આવે તો એનાથી આવી જીવ જીવ સૃષ્ટિ છે નાશ પામે અને આપને ખબર જ છે કે ઘણા બધા મોટા મોટા ઉદ્યોગો છે એ ક્યાં આવેલા હોય સમુદ્રના કાંઠે એટલે કે દરિયાના કિનારે દરિયાની આજુબાજુ જ આવેલા હોય કારણ કે પાણીની એને ખૂબ જરૂર પડે તો એને પાણીની જરૂર પડે તો એ શું કરે સમુદ્રમાંથી પાણી લીએ પણ એ સમુદ્રનું ખારું ખારું પાણી હોય છે એ તો ઉપયોગમાં ન આવે તો એ શું કરે કે ખારા પાણીને શુદ્ધ કરે એમાંથી ક્ષાર છે એ બહાર કાઢી દે રિસાયકલિંગ કરે એની અંદર તો એ ખારાશ દૂર કરી અને એ પોતાના ઉપયોગમાં લે જ્યારે ખારું પાણી જે ખારા પાણીનું એને રિસાયકલિંગ કરી અને જ્યારે પોતે ઉપયોગમાં લઈએ છે એ પાણી સારું હોય છે પણ એમાંથી જે ખરાબ પાણી દૂષિત પાણી નીકળે છે એ પાછું શું કરે છે સમુદ્રમાં ઠલવી દે છે સમજ્યા તમે કે સમુદ્રનું જે ખારું પાણી છે એને ઉપયોગમાં લેવા માટે શું કરે છે ઉદ્યોગોવાળા એને શુદ્ધ કરે છે શુદ્ધ કરે છે એટલે એમાંથી જે ખરાબ સારવારું પાણી નીકળે છે એ શું કરે છે એ પાછું સમુદ્રમાં ઠલવી દે છે પણ ખરેખર સમુદ્રમાં ઠલવવું જોઈએ નહીં કારણ કે એમાં ખૂબ વધારે ખારાશ હોય વધારે ક્ષાર હોય તો સમુદ્રની અંદર જે જીવો રહેલા છે એને ખૂબ નુકસાન થાય છે તો આવું ક્ષારવાળું જે ખરાબ પાણી સમુદ્રમાં ન છોડવું જોઈએ અને તેનો યોગ્ય ટ્રીટમેન્ટ કરે અને એને શુદ્ધ કરે અને ત્યાર પછી એ જે પાણી છે સમુદ્રની અંદર છોડવું જોઈએ તો સમુદ્રની અંદર જે જૈવવૈવિધ્ય છે કે વિવિધ પ્રકારના જીવો છે એને બચાવવા માટે ઘણીવાર મરીન નેશનલ પાર્ક પણ જાહેર કરવામાં આવે છે કેમ રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો જાહેર કરવામાં આવે એવી રીતે મરીન નેશનલ પાર્ક પણ એને જાહેર કરવામાં આવે છે કે એને બચાવી શકાય અને સુરક્ષિત રાખી શકાય એના માટે એને હરવા ફરવા માટે પણ અમુક પ્રકારના નિયંત્રણો હોય છે ત્યાં પછી છે પશુ સંસાધન આપણે અહીંયા સાગરીય સંસાધનની સમસ્યાઓ અને ઉકેલ વિશે ચર્ચા કરી હવે આપણે પશુ સંસાધન પશુ પણ એક પ્રકારના સંસાધન જ છે તો પશુ સંસાધન વિશે આપણે વાત કરીએ પશુપાલન વ્યવસાય મુખ્યત્વે દૂધ માંસ અને ઊન વગેરે મેળવવા માટે કરવામાં આવે છે આ નાનો એવો જ મુદ્દો છે મિત્ર કે આપણે મોટેભાગે દૂધ માંસ ઊન વગેરે વસ્તુઓ મેળવવા માટે આ પશુપાલન ઉદ્યોગો વિકસાવવામાં આવે છે અને પશુઓનો ઉપયોગ આપને ખબર છે ખેતી કરવા માટે પણ ઉપયોગમાં આવે છે હાલમાં તો ખેતી માટે ટ્રેક્ટર આવી ગયું છે એટલે પશુઓનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે પછી પરિવહન માટે પરિવહનના સાધનો માટે પણ પશુપાલન ઉપયોગ પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે પણ હાલમાં તો એનો ઉપયોગ પણ ઘણો ઓછો થઈ ગયો છે કારણ કે વાહન વધી ગયા છે એટલે પશુઓ દ્વારા જે પરિવહનના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી પહેલાં આવતું કે બળદગાડા ઊંટ ગાડા ઘોડા ગાડી હાલમાં આ આજે ક્યાંક જ જોવા મળે છે તો આ પશુઓ પણ એક જાતનું સંસાધન જ છે તો પશુઓનો ઉપયોગ પણ દૂધ માંસ ઊન મેળવવા માટે દૂધ અને દૂધની બનાવ બનાવટો મેળવવા માટે એમાંથી માંસ મેળવવામાં આવે છે ઊન મેળવવામાં આવે છે ઘેટામાંથી તો ખૂબ કિંમતી હોય છે તો આ એક પશુપાલન ઉદ્યોગો વિશે પશુપાલન સંસાધનો વિશે આપણે ચર્ચા કરી એના પછી છે ડેરી ઉદ્યોગ જો ભોજનમાં સૌથી વધુ ઉપયોગ દૂધ અને દૂધની બનાવટોનો થાય છે આપણે રોજે દૂધની એક બનાવટ તો આપણે ખોરાકની અંદર લેતા જશું પછી છાશ હોય દહીં હોય દૂધ હોય અથવા ઘી હોય માખણ હોય અથવા દૂધની કોઈ પણ આઈટમ હોય કોઈ સ્વીટ હોય તો આપણા રોજિંદા જીવનમાં ભોજનમાં દિવસમાં એકવાર મોટે ભાગે કોક એવું વ્યક્તિ હોય કે આવું કંઈ વસ્તુ ઉપયોગમાં ન ભોજનમાં ન લેતું હોય તો ડેરી ઉદ્યોગને અંતર્ગત મુખ્યત્વે પશુ ગાય છે ડેરી ઉદ્યોગ ચલાવવા માટે કોઈ મુખ્ય કોઈ પશુ હોય તો ગાય છે ગાય ભેંસ કરતાં વધારે ગાયનું દૂધ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે આપણા દેશમાં નહીં પણ બીજા દેશમાં ગાયોને પાડવામાં આવે છે કારણ કે જે ગાયોનું દૂધ છે એ ખૂબ સારું છે અને ગાયનું દૂધ પછી ઘી માખણ ઘણી બધી દવા તરીકે પણ એનો ઉપયોગ લેવામાં આવે છે યુરોપ પછી પૂર્વ સોવિયત સંઘ એટલે કે રશિયા ઉત્તર અમેરિકા ન્યૂઝીલેન્ડ આર્જેન્ટિના પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ગાયને ઉછેરવામાં આવે છે આ બધા દેશોમાં ખાસ ગાયને ભેંસને નહીં ખાસ ગાયને જ ઉછેરવામાં આવે છે આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલન પ્રોત્સાહન મળ્યું છે જે અમૂલ ડેરી છે એશિયાની સૌથી મોટી ડેરી છે તો આપને ખબર છે કે એનું દૂધ ખૂબ જ વેચાય છે તો આ જે અમૂલ ડેરી છે એ ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે કારણ કે લોકો શું કરે કે જે જે ગાય ભેંસ પાળે અને એનું દૂધ છે એ ડેરીમાં મોકલી શકે અને એનું દૂધનું વેચાણ થઈ શકે એટલે અમૂલ ડેરી છે એ પશુપાલન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગોનો વધુ વિકાસ યુએસએ રશિયા કેનેડા ફ્રાન્સ નેધરલેન્ડ ડેનમાર્ક બ્રેઝ બેલ્જિયમ આર્જેન્ટિના વગેરે દેશમાં થયો છે કે એવું નથી કે આપણા ભારત દેશમાં જ પશુપાલન વ્યવસાય થાય છે ને આપણે અહીંયા ડેરી છે એવું નથી વિશ્વના ઘણા બધા દેશો છે આપણા કરતાં પણ વધારે ડેરી ઉદ્યોગ ચલાવે છે આ બધા ઘણા બધા દેશમાં ખેતી પણ થાય છે પશુઓને પાળે છે ખરી અને ડેરી ઉદ્યોગ પણ ચલાવે છે તો આ બધા દેશો છે ત્યાં ડેરી ઉદ્યોગોનો વિકાસ ખૂબ થયો છે અને આપણે ત્યાં ગુજરાતમાં પણ જો આપણે ડેરી ઉદ્યોગ વિકસાવો હોય ડેરી ઉદ્યોગોની સ્થાપના કરવી હોય તો સરકાર એના માટે સબસિડી આપે છે પછી સરકાર એના માટે વાસણ પણ આપે છે હાલમાં મહિલાઓ પણ ડેરી ઉદ્યોગ ચલાવતી થઈ છે તો આ ડેરી ઉદ્યોગ ભારત સિવાય ઘણા દેશમાં પણ જોવા મળે છે હવે પછી જોઈએ માંસ ઉદ્યોગ માંસનો પણ એક ઉદ્યોગ હોય છે ઘણા બધા દેશોમાં માંસનો ઉપયોગ કરવામાં આવે છે ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે પણ માંસ ઉદ્યોગ છે સીટ શીત કટિબંધમાં એટલે કે ઠંડા પ્રદેશોમાં વધારે વિકસ્યો છે કારણ કે ગરમ પ્રદેશમાં માંસ બગડી જાય એટલા માટે પછી યુરોપના દેશો રશિયા યુએસએ એટલે કે અમેરિકા ચીન કેનેડા બ્રાઝિલ આર્જેન્ટિના વગેરે દેશોમાં માંસની ખૂબ વધારે માંગ છે તેથી આ ઉદ્યોગો વિકાસ પામ્યો છે એટલા માટે આ ઉદ્યોગોનો વિકાસ થયો છે આ બધા દેશો માંસ ખૂબ જ આયાત કરે છે એ આ બધા દેશોમાં માંસની ખૂબ જ વધારે માંગ છે વિશ્વમાં માંસના ઉત્પાદન માટે ગાય સુવર ઘેટા બકરા વગેરેનો ઉછેર કરવામાં આવે છે આનો આજે માંસ ઉદ્યોગો ચલાવવા માટે આ જે પશુઓ છે એનો ઉછેર કરવામાં આવે છે

ઓસ્ટ્રેલિયા અને રશિયામાં સૌથી વધારે છે આપણા દેશમાં પણ ઘેટા છે જ પણ ઓસ્ટ્રેલિયા અને રશિયામાં વધારે છે વિશ્વમાં ઊનના ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે કે ઓસ્ટ્રેલિયા છે ઊનનું ઉત્પાદન સૌથી વધારે કરે છે એનું કારણ શું છે કે ત્યાં મરીનો નામનું જે ઘેટું છે એમાંથી ઉત્તમ પ્રકારનું ઊન મળે છે એટલે કે સારી ક્વોલિટીવાળું ઊંચા પ્રકારનું ઊન મળે છે ને એમાંથી ગરમ વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે અને બીજા દેશમાં વેચવામાં આવે છે ભારતમાં પણ ઊનમાંથી સ્વેટર ધાબળા શાલ આવી બનાવટો બનાવવામાં આવે છે અને ભારતની અંદર પણ જે ઊનના ઉદ્યોગો વિકાસ પામ્યા છે તો અમૃતસર લુધિયાણા અમૃતસર અને લુધિયાણા એટલે કે પંજાબ મધ્યપ્રદેશ પછી શ્રીનગર વારાણસી એટલે કે જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગર વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશ આગ્રા આ વગેરે શહેરોમાં જે ઊનના ઉદ્યોગો ભારતની અંદર પણ વિકસ્યા છે અને ભારતની અંદરથી પણ ઊન મેળવવામાં આવે છે અને ઊનના ઉદ્યોગો ચલાવવામાં આવે છે તો મિત્રો આજે આપણે અહીંયા સાગરીય સંસાધનની સમસ્યાઓ અને ઉકેલ પશુ સંસાધન ડેરી ઉદ્યોગો માંસ ઉદ્યોગ અને ઊન ઉત્પાદન વિશે ચર્ચા કરી આના પછીના લેક્ચરમાં આપણે આગળ વધારે ચર્ચા કરીશું થેન્ક યુ